રાજુલા તાલુકાના મોરગી ખાતે રાત્રિ ગામ સભાનું સુંદર આયોજન કરાયું. પીપલ્સ પ્લાન કેમ્પેન સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજરોજ રાજુલા તાલુકાના મોરંગી ગામે તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ રાત્રિ ગ્રામસભાની નોંધ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી દ્વારા લઈ રીટ્વીટ કરવામાં આવેલ. આ ગ્રામસભામાં પીપલ્સ પ્લાન કેમ્પેન વિશે બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્તર વિશે ચર્ચા કરાઈ. છેલ્લા 3 વર્ષ દરમિયાન 15માં નાણાં પંચ હેઠળ થયેલ કામો, જળ જીવન મિશન અને ગામની સ્વચ્છતા સહિતની વિવિધ બાબતે ચર્ચાઓ કરી, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા સારી કામગીરી કરતા હોય લોકોના આરોગ્યને સુખાકારી રૂપ, આયુષ્યમાન ભારત કાર્ડ, બિનચેપી રોગોનું સ્કિનિંગ, સગર્ભાવસ્થા દરમિયાન મળતી સહાય અને હેલ્થ આઈડી કાર્ડ સહિતની વિવિધ યોજનાઓ વિશે હાજર ગામ લોકોને વાકેફ કરવામાં આવેલ, જેથી ગામને આરોગ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ કરી શકાય. ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ કે રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવતા આજની ગ્રામસભાથી લોકો ખુશ થયા હોવાનું અને હાજર તમામ સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ આપ્યા હોવાનું જણાવી કોઈ અસંતોષ ન હોવાનું જગુભાઈ મકવાણા દ્વારા જણાવેલ, તેમજ આજની કામગીરીને સરપંચ ભાણજીભાઈ રાઠોડ, ઉપસરપંચ રાકેશભાઈ શિયાર અને મહેશભાઈ રાઠોડ સહિતની મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો દ્વારા નિહારી ટીડીઓ પરમાર દ્વારા કરાતી સુંદર કામગીરીને બિરદાવેલ. મોરંગી ગામે આયોજિત ગ્રામસભામાં ટીડીઓ પરમાર સાહેબ, ટીએચઓ ડોક્ટર કલસરિયા, વેટરનરી ઓફિસર ડોક્ટર ભૂત, સીડીપીઓ ભાવિકાબેન, ડોક્ટર શીતલ મેઘલ, ડોક્ટર શિવજી જિંજોરા, મનોજભાઈ વેગડા, માધવીબેન જોશી, તલાટી મંત્રી જાગૃતિબેન અને વિપુલભાઈ, તેમજ ખેતીવાડી શિક્ષણ અને બાંધકામ સહિતના સમગ્ર પંચાયત પરિવાર દ્વારા રાત્રિ ગ્રામસભાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ, જે યાદીમાં જણાવેલ છે. અલ્લારખ ગાહા, જેડેશ ટીવી, રાજુલા.